દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આરબીઆઈ દ્વારા બેંકોમાં નાની બચત યોજના માટે જૂની નોટો અસ્વીકાર્ય, જો કે પોસ્ટ વિભાગ દ્વારા જૂની નોટો સ્વીકારાશે. નોટબંધી બાદ લોકો પોતાની પાસે જમા 500 અને 1000ની નોટના નિકાલના વિવિધ રાહ અપનાવી રહ્યા છે, ત્યારે બેંકોમાં નાની બચત યોજનાઓ માટે જૂની નોટને ન સ્વીકારવાના રિઝર્વ બેંકના આદેશને એક દિવસ બાદ કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે લોકો તેમની પાસે રહેલા 500 અને 1000ના ચલણને પોસ્ટ ઓફિસના બચત ખાતામાં જમા કરાવી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ એક આદેશ જારી કરીને જણાવ્યું હતું કે બેંકો નાની બચત યોજનાઓમાં રોકાણ માટે વિમુદ્રિત નોટોનો તાત્કાલિક અસરથી સ્વીકાર ન કરે, તેમજ કચ્છ જિલ્લાના ભુજ પોસ્ટ વિભાગ દ્વારા લોકો માટે સારી એવી વ્યવસ્થા કરાઈ છે, જેમાં અભણ લોકોને પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા ફોર્મ ભરી અપાય છે અને ખાતા ખોલાવવામાં મદદ કરાય છે. તો વધુ નિહાળીએ ભુજ પોસ્ટ માસ્ટરના શબ્દોમાં. આરબીઆઈની ગાઈડન્સ મુજબ અમને 8 તારીખ મંજૂરી આપવામાં આવી હતી કે ચાલુ ખાતા જે સેવિંગ બેંકના છે એ હોલ્ડરોને એમના અંદર જૂની નોટો છે 500-1000 વાળી એ ભરવાની પરમિશન આપવામાં આવી છે. એમાં કન્ડિશન એ છે કે તમારી પાસે પાન કાર્ડ ન હોય તો એક એટ એ ટાઈમ તમે એક જ વખતે 49,000થી બધું રકમ જમા ન કરી શકો. તમે 49,000 થી 50,000 ઉપર જાઓ તો પાન કાર્ડ આપવું ફરજિયાત છે. અને જેની પાસે પાન કાર્ડ છે એ એકાઉન્ટ હોલ્ડરને અનલિમિટેડ ગમે એટલી મર્યાદા વગર રકમ તો ભરવાની છૂટ છે. પણ જે પાન કાર્ડ નથી ધરાવતો તેને બધું રકમ જમા કરવી હોય તો એક જ દિવસમાં એ 49 એવી રીતે બીજી દિવસ કરી શકે. પણ લિમિટ એવી છે કે એને 2-4, 2-5થી ઉપર જાય તો પાછી પાન કાર્ડ રજૂ કરવું ફરજિયાત, નહીં તો પછી એમાં જમા નહીં કરાય. અમારી પાસે ઘણા બધા હોલ્ડરો બધા એકાઉન્ટ ઓપન કરવા માટે આવી રહ્યા છે અને એની અંદર જે આરબીઆઈના નિયમ પ્રમાણે આજે જમા કરો ને પછી તમે અઠવાડિયાની અંદર જે લિમિટ આપેલી છે, પહેલાં 20,000ની હતી, અત્યારે 24,000 થઈ ગઈ છે, તો બીજી દિવસે એક અઠવાડિયા પ્રમાણે 24,000 ઉપાડી શકે છે. તો એ લોકોને સુવિધા છે કે આજે ખાતું ખોલે જમા કરાવે જૂની નોટો અને બીજી નવી નોટો 24,000 બદલાવી શકે. ખાતા લાઇનમાં ઊભા કરતા અમે પબ્લિકને એ સલાહ આપી કે તમે ખાતા ખોલાવીને જમા કરો જૂની નોટો તમે, તો એના માટે પબ્લિક ઘસારો ઘણો બધો હતો એટલે અમે આખી ગ્રાઉન્ડની અંદર તમે જોશો તો અલગ વ્યવસ્થા કરેલી છે. ત્યાં 4 માણસો ખાલી 2 ટેબલમાંથી ખાલી 1 માણસો જે ફોર્મ ભરી શકતા નથી એ લોકોને ફોર્મ ફિલઅપ કરી આપે છે, ડોક્યુમેન્ટ બધા ભેગા કરે છે, આઈડી પ્રૂફ KYC જોઈએ તે બધા, અને એ ફોર્મ ભરી કમ્પ્લીટ કરી અહીંયા મોકલાવે છે. અમે બીજી દિવસે ખાતું ખોલીને ATMની જરૂર પડે ATM આપી. આ ખાતું ખોલવાનું આ જૂની નોટો માટેનું 30 ડિસેમ્બર સુધી આપેલું છે મુદત, ત્યાં સુધી ખાતું ખોલવાનું અમે ચાલુ રાખ્યું, ખાતા બંધ નહીં કરી શકતો.